બેટા, કીધું ને મસ્તી નહીં કરવાની, શાંતિ. એક મિનિટ શાંતિ રાખ. મારું જે આપીશ ને તને લે. મમ્મી હા, તમે આને લઈને ક્યાં ગયા હતા? આ ક્યારું ના ગયા હતા? હા, ઘડિયાળમાં ટાઈમ જોવો છો કે નહીં? આ જોતા આવડે છે કે નહીં કે ઘરે જવું પડે? મંદિરે ગઈ હતી બેટા, અને આમ પણ રોજ સવારે હું આદિને લઈને મંદિરે જાઉં છું. પછી ત્યાંથી આપણા પેલા સોસાયટીના નરેશભાઈ છે કે નહીં, એમને ત્યાં ગયા હતા. ત્યાં તો અમે વધારે બેઠા પણ નથી, આદિનું મન હતું ને, એટલે એને લઈને ગઈ હતી. હા, ખાલી સવારના ગયા હતા અને બપોર થવા આવ્યા છે, વધારે કંઈ નથી થયું. નહીં અરે બેટા, ખીજાને મમ્મીને. ભાઈ તું શાનો મૂનો બેસ ને, એક તો કઈ ખબર પડતી નથી, આ હરામના હાડકા થઈ ગયા છે, આખો દિવસ બસ ખા ખા કરવું છે, એનાથી વિશેષ આ જો જ્યારે જોઈએ ત્યારે બસ મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. આ ઘરનું કોઈ કામ તો કરતું નથી. અરે પણ એ શું કામ કરે, એને ક્યાં કામ આવડે છે. અને રહી વાત આ સવારના કામની, તો તને ખબર છે વાસી કચરો મેવારી નાખ્યો, કપડાં ધોઈને ઉકવી દીધા, અને પછી નાહી ધોઈ ઘરને પૂજાપાઠ કરીને પછી નીકળી હતી. અને સાચું કહું ને બેટા, તો જો મને કલાક દોઢ કલાક મંદિરમાં રહું ને, તો આદિ સાથે સમય પણ પસાર થઈ જાય છે. હા હા, અને હા, તમે જ્યારે મંદિરમાં રહ્યો, બહાર જાઓ અને આને સાથે લેતા જાઓ, એટલે ઘરના બધા કામ બિચારી હા મીરાને એકલા હાથે કરવા પડે છે. હા, મીરા કાંઈ ઘરની નોકરાણી નથી, એને પણ થાક લાગે છે. હા, બધું તમે એને હોપી અને નીકળી જાઓ છો. અરે બેટા, આવું શું કામ બોલે છે? હું ક્યાં કહું છું કે વહુ ઘરની નોકરાણી છે, અને હું બધા કામમાં તો મદદ કરું છું. હવે રોજ સવારનો મારો એક કલાકનું મંદિરે જવાનું છે જ, ત્યાં દર્શન કરીને આદિ સાથે સમય પસાર કરું છું, તો આમાં ખોટું શું કરું છું? અને આમ પણ બપોરે તો તારું ટિફિન તો ઓફિસમાં જ આવે છે, એટલે અમારા ત્રણ જણની જ રસોઈ હોય છે, તો આમાં ક્યાં વધારે કામ હોય છે. તને ખબર છે મેં છેલ્લા 3 મહિનાથી તો પેલા ઝાડુ પોતા માટે પણ બેન બંધાવી દીધા, વાસણ પણ એ બેન જ કરી જાય છે, તો ઘરમાં કામ કયું રહ્યું? મમ્મી હા, ઘરમાં છે ને 70 કામ હોય છે. હા, 2 કામ તમે કરી લો ને 2 કામ કામવાળી કરી લઈને તો કાંઈ કામ ઓછા નથી થઈ જતા. હા પણ હું મદદ તો કરું જ છું ને વહુને, તું કેમ આમ બોલે છે? જો મમ્મી, હા છે ને આખો દિવસ ઘરમાં પડ્યો જ રહે છે, ખાવા પીવાથી વિશેષ બીજું કંઈ આવડતું નથી, એટલે જો હવે આને જો આખો દિવસ ભરપેટ જમવાનું હોય ને તો કામ પણ ઘરના કરવા પડશે. હા, આદિભાઈને કહેજો કે મીરાની મદદ કરે. અરે પણ આદિને ક્યાં કામ આવડે છે, એ શું મદદ કરવાનો? એ મારે જ, મને હું કંઈ નહીં કરું. ડિસ્કો હવે સાનો મોનો બેસ ને, આખો દિવસ બસ ગાંડા જ કાઢવા છે, એનાથી વિશેષ કંઈ આવડે છે કે નહીં? આ ઢાંઢો થયો છે 30 વર્ષનો, પણ બુદ્ધિ જેવું તો કંઈ છે જ નહીં. બસ પણ તું ન બોલવાનું બોલી રહ્યો છે આદિને, અને હા કઈ રીત છે, તું ગાંડો ઢાંડો આ બધા શબ્દો સારા લાગે છે. તો ન કહું તો શું કરું, કારણ કે આ મારા પનારે પડ્યો છે, મારે સાચવવો પડે છે, મારે પાલવવો પડે છે. આ હું આખો દિવસ મહેનત કરી કરીને થાકી જાઉં છું ને, ત્યારે પૈસા ભાળું છું, અને મારા પૈસા પાણીની જેમ આની પાછળ વપરાય છે, અને પાછળ દવાખાના કઈ ઓછા નથી કર્યા. ગાંડો નથી, ગાંડો નહીં કહેવાનો. બધી વાત સાચી છે બેટા, પણ આવું ન બોલ, તારો ભાઈ છે, તો તારા ભાઈનું ધ્યાન તું નહીં રાખે તો કોણ રાખશે? એ જે હોય તે, મેં કીધું ને કે આદિને છે ને ઘરના કામ કરવા પડશે, અને જો એને કામ ના આવડતા હોય ને તો શીખવા પણ પડશે. અરે પણ ઘરના કામમાં એ શું કરી લેવાનો, હું છું ને એના વતીના બધા જ કામમાં તો હું બહુને મદદ કરું છું, તો પછી આદિ સાથે આવો વેરો આત્રો શું કામ? હું કરીશ, પૈસા આપીશ. જોયું? હા તો એક કામ કરીએ આપણે, હું છે ને કામ કરવાના પૈસા આપીશ, અને તને જે આખો દિવસ જમાડીએ છીએ ને એના પૈસા તારે મને આપવાના. આપીશ, કામ કરીશ, એના પૈસા આપીશ ને તો કામ કરીશ. મમ્મીને ખીજા નહીં ક્યારનો, મને બધી ખબર પડે છે, તું મમ્મીને ખીજાય છે. હા બસ, તો તારે કામ તું કામ કર ને, તો મને કોઈ શોખ નથી તો મમ્મીને ખીજાવાનો. સાગર, એનો કોઈ માંગ નથી, શું કામ તો આદિને બોલે છે? મમ્મી 100 વાતની 1 વાત મેં નક્કી કરી લીધું છે કે ઘરના બધા કામમાં મીરાની આદિ મદદ કરશે, એટલે કરશે, જો ન આવડતું હોય ને તો શીખવાડી દઈશું. તારે મીરાની મદદ કરવાની છે? કરીશ, મમ્મીને કઈ ના કહેતો, હું કરીશ. જીવ ખાઈ ગયા છે.
ઉદાસ નહીં થા, એ તો બોલ્યા કરે, એનો મગજ જ ક્યાં છે, ગાંડો છે ઈ, અને મને ગાંડો કે છે, બોલ, હું કામ કરીશ. હે ભગવાન, એવું કંઈક કરો ને કે આ ઘરમાંથી બધા કામમાંથી મને છુટકારો મળી જાય, કંટાળી ગઈ છું હવે હું તો. તથાસ્તુ. હા, તથાસ્તુ. તમે ભગવાન છો? ના ના, પણ ભગવાનનો એક નાનકડો એવો દૂત તો ખરો ને. નાનકડો એવો? નાનકડો એવો? હા વે, નાનકડો એવો. આમ જો મીરા, તો હંમેશા અપસેટ કેમ હોય છે? સાગર, કોઈ જાતના મસ્કા ન મારતા, તમારા માટે ચા, નાસ્તો, જમવાનું કંઈ નહીં બને. નહીં બનાવતી. હા, જ્યારે પણ તારી સાથે પ્રેમથી વાત કરવાની કોશિશ કરું છું ને, હંમેશા બસ ગુસ્સો ગુસ્સો ગુસ્સો. આ તને ગુસ્સા સિવાય વાત કરતા જ નથી આવડતું મારી સાથે. અરે, તારો પતિ છું, તારો પતિ પરમેશ્વર, પતિ સાથે કોઈ આવી રીતે વાત કરે? પતિ સાથે તો ધોકો લઈને વાત કરવી જોઈએ, મને ખબર છે, પણ તોય મને દયા આવી જાય ને કે છોડો, બિચારાને વધારે લાગી જશે તો. કેવી ભાઈ છે યાર. હા, આવું કરવાનું યાર. હું તારી માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો હતો ને, તું છે કે પતિ, હા પતિને મારવાની વાતો કરે છે. આદિ ગયો, નીકળી ગયો ઘરની બહાર, જતો રહ્યો. એટલી પણ મોટી ગુડ ન્યૂઝ નથી તો? તો હવે કહી દો ને. એક તો ગુડ ન્યૂઝ નાની છે કે મોટી એ તો મને ખબર પડતી નથી, તો કહી દો ને કે શું છે એમ. હા તો સાંભળ, હા બોલવાનો મોકો દઈશ તો સાંભળીશ ને તું. એ વાત પણ સાચી. હું પોતાનો ધોકો પચાડ્યા કરવો છે. જો વાત એવી છે કે, હા મમ્મી અને આદિ બંને મંદિરે ગયા હતા અને આવવામાં મોડું થઈ ગયું. તો? એટલે બરોબરના ઠમઠોરિયા છે બંનેને. અરે, ચોખ્ખું મોઢે કહી દીધું છે કે આ બધું શું છે. મારી વાઈફ એકલી બિચારી કામ કરી કરીને થાકી જાય છે, એકલા જે કઈ ઘરના બધા કામ થોડી કરવાની છે. સાચી વાત છે. હે પણ માણસ છે, એને પણ દુઃખ થાય એવું કેવું જોઈએ ને. અરે કીધું, અરે તે નો કે ને, એટલું બધું એને કીધું કે હવે છે ને મારી વાઈફ આ ઘરના એકલા કામ તો કરશે જ નહીં, હવે એને છે ને આદિએ મદદ કરવી પડશે. તમે કેટલા સારા છો નહીં. પણ તને ક્યાં મારી કદર છે. લ્યો બોલ્યા, ખોટા વખાણ થઈ ગયા મારાથી. હા પછી? ના ના, કરી લે ને વખાણ, પૂરા કરી લે. સાગર, તમે સારા તો બહુ છો, પણ તમે વધારે પડતા સારા છો ને, એટલે ઓલો આટલા દિવસથી આ ઘરમાં છે, હું હોય ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢું. હવે ભાઈ, અરે ગાંડી છે તું સાવ. અરે કામ હંમેશા એટલું ચોકસાઈથી કરવાનું ને કે આ જમણા હાથેથી કરીએ ને તો ડાબાને પણ ખબર ના પડવી જોઈએ. કિસ્સે કો પતા નહીં ચલેગા. હા, એવી રીતે. સમજી ગયા. એટલે હવે છે ને તારે શું કરવાનું છે? આદિને મેં કહી તો દીધું છે કે હવે તારે મીરાના બધા કામમાં મદદ કરવાની છે, એટલે તું હવે એની સાથે ગમે તે કર, મને શું ફેર પડે છે. બરાબર કર્યું તમે. જરૂરત એની આમ પણ આખો દિવસ ખાઈ ખાઈને ખૂટિયાની જેમ પડ્યો રહે છે, થોડું ઘણું કામ કરશે ને તો શરીર સારું રહેશે એનું, તો હું એમ જ કરીશ. હવે છે ને આ ઘરના બધા કામ એને કરાવીશ અને હું આરામથી ટીવી જોયા કરીશ. કિસ્સે કો પતા નહીં ચલેગા. હા, તારે છે ને આદિને એટલો ટોર્ચર કરવાનો છે, એટલો ટોર્ચર કરવાનો છે કે આદિ બિચારો કંટાળી જાય, એને એવું લાગવા માંડે કે આ ઘર મારા માટે યોગ્ય છે જ નહીં, આ ઘર છે ને એ મારા માટે નર્ક સમાન છે, એટલે આ ઘર છોડીને ભાગી જાય. સાચી વાત છે. આવું જ કંઈક કરીશું, તમે ચિંતા ના કરો ને. હું તો એમ ઈચ્છું છું કે એટલો ટોર્ચર કરું, એટલો ટોર્ચર કરું ને કે એક દિવસ છે ને થોડો કમ તો ટાઈમ કાઢીને દવા આપીને મરી જ જાય. કેવી વાતો કરે છે તું. અરે તું તો જઈશ, સાથે સાથે મને પણ ફસાવીશ. આપણે છે ને એને મારવા બારવાનું નથી કરવાનું, એને આપણે શું નક્કી થયું છે કે ઘરની બહાર કાઢી મૂકવાનો છે. સમજી ગઈ. એમાં હું તને મદદ કરું છું ને, તો ભાઈ એ કર ને, એની ઉપર ફોકસ રાખ ને. સારું હવે, એમાં ખીજાવ છો શું? મારો મતલબ હશે, મારી ભૂલ થઈ ગઈ તો ભલે. જાવ હવે, ચા બનાવ, માથું ચડી ગયું. આજે તો હું ચા નથી જ બનાવવાનો. આજે ગુડ ન્યૂઝ મેં આપી છે ને, તો ચા તો તારે જ બનાવવી પડશે અને મને પીવડાવવી પણ પડશે. એના કરતા મોટી ગુડ ન્યૂઝ હું તમને આપું તો? હા તો બોલ ને. અત્યારે નથી ને, પછી આપી દઈશ ને. મસ્કા જ મારવા છે. સેમ ટુ યુ. હું અહીંયા આવીને તો બહુ સ્ટ્રેટ એન્ડ ફોરવર્ડ હતી, ગમે તે વાત મોઢા પર કહી દેતી હતી, પછી તમારી સાથે રહીને મને આવડી ગયું કે પ્રેમ ન કરતા હોય તો પ્રેમ કેમ જતા હો, પૈસા ન હોય તો આપણે પૈસા વાળું કેમ દેખાવું. અભિમાન તો આપણામાં છે જ, આપણને એવું બધું તો બહુ ફાવે નહીં. અને આ ઓફિસનું પણ, ઓફિસે ન ગયા હોય તો કેમ પ્રિટેન્ડ કરવાનું કે હું ઓફિસની અંદર જ છું, બધી ખબર પડે છે મને. હા વે, મારી પાસેથી શીખીને મને જ ન શીખવાડવા છે. તો જા, ચા બનાવ. ચા તો નહીં જ બનાવું, હા જે બનશે ને તો કોફી બનશે. અચ્છા, તો હું કરું છું તમારી ઓફિસમાં ફોન ને, તમારા બધા કાળા જેઠા છે ને બહાર કાઢું છું. ના ના ના, એક મિનિટ એક મિનિટ. અરે
કોફી બનાવું ને પીએ ને બંને સાથે. આજે કોઈક વાર મારું પણ માન રાખ. બનાવું ને કોફી, કોલ્ડ કોફી. હા કોલ્ડ કોફી ફટાફટ. સારું, ઉભા થાવ ને. હા બે. મને શું ખબર કે ઓફિસમાં તમે શું કરતા હોય, પણ હવે આ થોડાક દિવસ ચાલશે.